સાંજે ગોતી લે કે આ લોકો ક્યાં હુતા છે, આની પર કેવો કેસ દાખલ કરવો, અને એ તો બધું સરકારને બે મિનિટમાં આવડી જાય છે. તો આમાં પણ એટલી સ્પીડ રાખે મહેશભાઈ, તમે પરેશાન બહુ કરો છો પાટીદાર નેતાઓને, જે લોકો આ સમાજને સવર્ણોને 10% અનામત આપી એટલે અપાવી, એ લોકોને તમે પરેશાન કરો છો એવો એક આરોપ છે. અને એક આરોપ તમારા પર થયો દાનતનો છે. હેમંતભાઈ, આમ આ ડિબેટને જોતા મને એવું લાગે છે કે કદાચ આ ડિબેટ મારી જરૂરત નહોતી. કેમ? સુધીરભાઈ 1150 કેસ માંથી 250 કેસ ઉભા છે, 485 મારી પાસે જે આંકડો હતો કે જે કેસો FIR સી સમરી ભરીને ટોટલ 1100 ઉપરના કેસો હતા એમાંથી અત્યારે 250 કેસો ઉભા છે. જો રાજ્ય સરકારે એનું કમિટમેન્ટ સુધીરભાઈ તમારા પ્રમાણે અમારી દાનત ન હોત તો અમે સુકામાં પાછા ખેંચત. એક નહીં નહીં, હવે તમે ના બોલશો, હવે તમે ના બોલશો. અમારા ઉપર તમે જે આકરા પ્રહારો કર્યા છે ત્રણેય, મારે એનો જવાબ આપવો. એક જ મને એનો જવાબ આપવા દો. નહીં નહીં, હું એટલે જ કહું છું, હું જવાબ તો આપી શકું. નહીં નહીં, સાંભળવાની તૈયારી તો રાખવી પડશે ને ભાઈ. ખાલી સુધીરભાઈ હોય કે તમે, સાંભળવાની તૈયારી તો રાખવી પડશે. મારે બોલવાનું છે. ગાડી આડે ફાટે ન ચડે એટલે હું તમને કહું છું. ખાલી ખાલી સાંભળી લો તમે જે કહો છો. જે વસ્તુ ન થઈ શકે એવી હોય, માનો કે 250 કે તો એ ત્યારે કમિટમેન્ટ જ ન થતી. એક ગ્રામ વોટ તમે બોલતા હતા ત્યારે આજ હું કહી શક્યો હોત ને વચ્ચે. હું બોલ્યો એટલે હું વચ્ચે બોલ્યો છું તમારી. ઓકે, તમે એને, તમે જ્યારે બોલ્યા ત્યારે હું વચ્ચે બોલ્યો છું. આજ જવાબ હું આપી શકતો નથી. મેં બોલતા હતા ત્યારે જવાબ આપી શકતો. ઓકે, પણ હવે તમે એનો મતલબ એ છો કે કાં તો મને બોલવા દો અને કાં તો તમે જ બોલો. હવે તમે નક્કી કરો ત્યારે મારે એ બોલવાનું છે. હવે તમે બોલો બિલકુલ સાબ. સુધીરભાઈ નક્કી કરે ત્યારે મારે એ બોલવાનું છે કે દિનેશભાઈ નક્કી કરે ત્યારે મારે બોલવાનું. તમે ડિબેટ કરો, મારે નથી કરવી. ભાઈ તમે એ બોલ્યા છે, એમણે વજનદાર શબ્દો મૂક્યા. સરકારે 250 જેવા કેસો ખેંચી લીધા છે. 1100 કેસ ની વાત માં હું કરેક્શન કરી દઉં કે 484 સવાલ નથી, પણ તમે ત્રણ લોકો જોડે બોલશો તો હું તમને રોકું. તમે સાંભળતા પણ